गुड मॉर्निंग एवरीवन। आज आप जोईशुं अनुकूलन एडेप्टेशन एटले शुं। अनुकूलन एटले के सजीवो तेना बदलाता पर्यावरण सामे ओछा वत्ता प्रमाणमां तालमेल साधे ते बाबतने अनुकूलन कहेवाय। बराबर छे के सजीव जे छे के तेना बदलाता पर्यावरण सामे एटले पोतानो जे कंई पण निवास स्थान छे ए निवास स्थान मा बाह्य परिस्थिति अथवा बाह्य पर्यावरण मा जो कोई पण फेरफार थाय तो एनी सामे टकी रहेवा माटे शुं करे छे के ओछा वत्ता प्रमाण मा तालमेल साथे छे के जे बाबत ने अनुकूलन कहेवाय। एटले के पर्यावरण नी अंदर जारे अत्यंत कठिन परिस्थिति होय अने एनो सामनो करवा माटे सजीव जे छे के जे अनेक विकल्पो अपनावे छे अने ए विकल्प द्वारा पोते के प्रतिकूल परिस्थितिनो सामनो करे छे। बराबर, जेने अनुकूलन तरीके ओळखाय छे। तो आजे प्रतिक्रिया छे के अनुकूलन थवा माटे कया प्रकारनी प्रतिक्रिया करे छे, तो पहला तो आपणे जोईए देहधार्मिक रीते अथवा तो वर्तणूक रीते एटले के व्यवहारिक रचनात्मक रीते अथवा तो बाह्याकारकीय। बराबर, एटले सजीवो पोताना देहधार्मिक फेरफार करी, व्यवहारिक फेरफार करी अथवा तो बाह्याकार फेरफार करी पोते अनुकूलन साधी शके छे। बराबर, के पोते पोतानी देहधार्मिक क्रियामां फेरफार करी अथवा वर्तणूकमां फेरफार करी एटले के व्यवहारिक रीते अथवा तो पोतानी बाह्याकार अथवा तो रचनात्मक फेरफार करी के प्रतिकूल परिस्थिति सामे अनुकूलन साधी शकता होय छे। अने जे सजीव के जे पोताना निवास स्थानमां जीवित रहेवा माटे अने प्रजनन करवा माटे आ अनुकूलन जे छे तेने योग्य बनावे छे, एटले के अनुकूलन ए सजीवनुं एक सविशेष लक्षण छे। जोईए आपणे केटलाक एक्ઝામ્પલ વિશે। દાખલા તરીકે જોઈએ ઉત્તર અમેરિકાના રણમાં કાંગારુ ઉંદર। બરાબર છે, ઉત્તર અમેરિકાના રણ વિસ્તારમાં રહેતું જે કાંગારુ ઉંદર છે, હવે આપણને ખબર છે કે આજે કંઈ પણ રણ વિસ્તાર છે એટલે રણ વિસ્તારમાં હંમેશા શું હોય, પાણીની અછત હોવાની છે। તો આ પાણીની અછતનો સામનો કરવા માટે કે ત્યાં રહેતા જે કાંગારુ ઉંદર છે એ શું કરે છે, તો કે જે પાણીની ગેરહાજરીમાં આંતરિક ચરબીના ઓક્સિડેશનથી પાણીની જરૂરિયાત પૂરી કરે છે। બરાબર છે, કે આંતરિક ચરબી જે કંઈ પણ ચરબી જે છે એની જમાવટ થયેલી હોય એ ચરબીના ઓક્સિડેશનથી મુક્ત થતું જે પાણી છે કે જેના દ્વારા પોતે પાણીની જરૂરિયાત પૂરી કરે છે। એ ઉપરાંત કે એક બીજું અનુકૂલન પણ ધરાવે છે કે પોતે સાંદ્ર મૂત્રનો ત્યાગ કરવાની ક્ષમતા ધરાવે છે। હવે સાંદ્ર મૂત્રનો ત્યાગ કરવાની ક્ષમતા ધરાવે એટલે કે મૂત્રના નિકાલ માટે ખૂબ ઓછા પ્રમાણમાં પાણીનો વપરાશ થતો હોય છે, જેથી પોતે શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે। બરાબર, તો આજે રણ પ્રદેશમાં રહેતા જે કંઈ પણ કાંગારુ ઉંદર
કે ત્યાં જે કંઈ પણ વિકટ પરિસ્થિતિ છે અથવા પાણીની અછત સર્જાય ત્યારે આ પ્રકારનું અનુકૂલન ધરાવતા હોય છે. ત્યાર પછી જોઈએ બીજું એક્ઝામ્પલ, ગણે રણની વનસ્પતિઓ. હવે રણ પ્રદેશમાં વસતી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિને પણ આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડે કે રણ પ્રદેશમાં પાણીની અછત, જેથી વનસ્પતિમાં કે જે કંઈ પણ છોડમાં પાણી હોય એનું પ્રમાણ જાળવી રાખવું જરૂરી છે. જો એ પાણીનો નિકાલ કરી દે બાષ્પોત સર્જન દ્વારા તો શું થાય, પાણીની અછત સર્જાય, બરાબર છે, અને જેથી છોડ નાશ પામે છે. પણ એવું થતું નથી, કારણ કે રણ પ્રદેશની જે વનસ્પતિ છે કે જે બાષ્પોત્સર્જનને ઘટાડવા માટે એક અનુકૂલન ધરાવે છે કે પર્ણની સપાટી પર જાડું ક્યુટિકલનું આવરણ ધરાવે છે. પર્ણ જે છે એ પર્ણની સપાટી પર જાડું ક્યુટિકલનું આવરણ ધરાવે છે. તમે રણ પ્રદેશની વનસ્પતિ જુઓ, થોર અથવા થોરની ઘણી બધી જાતિઓ જુઓ, તો એની ઉપર તમને દેખાશે કે આખું જાડું ક્યુટિકલનું આવરણ આવેલું હોય છે, બરાબર. હવે જાડું ક્યુટિકલનું આવરણ હોવાથી બાષ્પોત્સર્જનનો દર ઘટી જાય, એટલે કે બાષ્પોત્સર્જન દ્વારા વ્યય પામતું જે પાણી છે એ ઘટી જાય અને પોતે પાણી જાળવી રાખે છે. એ ઉપરાંત વાયુરંધ્ર જે છે એ વાયુરંધ્ર કે જે ઊંડી ગર્તોમાં ગોઠવાયેલા હોય છે, એટલે કે નિમગ્ન વાયુરંધ્ર જોવા મળે છે, ઊંડા ગોઠવાયેલા હોય છે પર્ણમાં, ઊંડા હોવાથી કે જે બાષ્પોત્સર્જનનો દર ઘટી જાય છે, બરાબર. આ એક પ્રકારનું અનુકૂલન. આગળ જોઈએ ત્રીજું એક્ઝામ્પલ, કેકડીક ફાફડા થોર જેવી રણની વનસ્પતિઓ, બરાબર છે. ફાફડા થોર જેવી રણ પ્રદેશની વનસ્પતિ છે. હવે ફાફડા થોર જે છે એ પર્ણ ધરાવતી નથી, પર્ણ જે છે કે જે રૂપાંતરિત થઈ સેમાં ફેરવાઈ જાય છે, કંટકોમાં રૂપાંતરિત થઈ ગયા હોય છે. કારણ કે પર્ણ દ્વારા બાષ્પોત્સર્જનનો દર ઘટાડવા માટે કે પર્ણ જે છે એના પર્ણ કંટકમાં રૂપાંતર થઈ ગયા છે. હવે પર્ણ કાંટામાં રૂપાંતર થઈ ગયા તો પ્રકાશ સંશ્લેષણ શેના દ્વારા થશે, તો કે આવી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે એ ચપટા પ્રકાંડ દ્વારા થાય છે, કે થોરનું જે કંઈ પણ પ્રકાંડ છે એ લીલું અને ચપટું બને છે. લીલું એટલા માટે કારણ કે તે હરિત દ્રવ્ય ધરાવે છે અને જેથી પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. તો આ રણ પ્રદેશમાં પાણીની અછત સામેનું આ અનુકૂલન ધરાવે છે. ત્યાર પછી આગળ જોઈએ ચોથું એક્ઝામ્પલ, કે ઠંડી આબોહવાયુક્ત વિસ્તારના સસ્તન પ્રાણીઓ, બરાબર, કે જે ઠંડી આબોહવાયુક્ત વિસ્તારના સસ્તન પ્રાણીઓ છે. હવે આ જે સસ્તન પ્રાણીઓ છે કે જે ઉષ્મા પોતાના શરીરમાં ઉષ્મા જાળવી રાખવી પડે, એટલે ઉષ્માનો વ્યય ઘટાડવા માટે શું કરે છે, તો કે તેના જે કાન છે એ કેવા હોય છે, ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે છે. ક્ષેત્રફળનો જે નિયમ લાગુ પડે છે અહીંયા, કે ઉષ્માનો વ્યય ઘટાડવા માટે ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે છે. અને આ જે ટૂંકા કાન ટૂંકા ઉપાંગો દ્વારા ઉષ્માનો વ્યય ઘટાડે છે, જેને એલેનનો નિયમ તરીકે ઓળખાય છે. ત્યાર પછી જોઈએ પાંચમું એક્ઝામ્પલ, ધ્રુવીય વિસ્તારમાં સીલ જેવા
જલીય સસ્તનો, બરાબર છે? સીલ જેવા જે જલીય સસ્તનો છે, ધ્રુવીય વિસ્તાર, ટેમ્પરેચર હંમેશા કેવું હોવાનું માઇનસ ડિગ્રીમાં, એટલે કે ખૂબ ઠંડુ હોય છે. તો આ જે સીલ માછલી જે છે કે જે પોતાની ત્વચાની નીચે ચરબીનું જાડું થર ધરાવે છે, તેની ત્વચાના નીચેના ભાગમાં ચરબીનું જાડું લેયર્સ આવેલું હોય છે, અને આ જે લેયર્સ છે કે જેને બ્લબર તરીકે ઓળખાય છે, બ્લબર એટલે કે દરિયાઈ પ્રાણી ચરબી તરીકે ઓળખાય છે, અને આ જે બ્લબર છે કે જે ઉષ્મા અવરોધક તરીકે વર્તે છે, એટલે કે શરીરમાં ઉષ્માને જાળવી રાખે છે, એનો વ્યય થવા દેતું નથી, બરાબર? એટલે શરીરની ગરમીને કે ઘટાડવા માટે તે વ્યય જે છે એ વ્યયને ઘટાડવા માટે કામ આવે છે, બરાબર છે? આગળ આપણે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ નેક્સ્ટ વિડીયોમાં.